પાસ ઉમેદવારો ફરી મેદાનમાં છે. ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે વિરોધનું આયોજન કરવામાં આવ્યું. વિરોધની મંજૂરી ન હોવાથી કેટલાક લોકોને અટકાયત કરવામાં આવી. વિરોધ કાર્યક્રમને પગલે જૂના સચિવાલય ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા બહારના વાહનોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શનના કારણે નોકરી માટે આવતા લોકો પણ ફસાયા છે. ચૂંટણીની મોસમ પૂરી થઈ છે અને ફરી એકવાર ટેટ અને ટાટ પાસ જે શિક્ષકો છે, ખાસ કરીને જે ઉમેદવારો છે, લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે સરકાર સમક્ષ કે કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. આ જ મુદ્દાને લઈને ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે ફરી એકવાર વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેને પગલે આપ જોઈ શકો છો જૂના સચિવાલય ઉપરાંત નવા સચિવાલય જવાના પણ જેટલા પણ માર્ગ છે, જેટલા વિકલ્પ છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ જે ઉચ્ચ અધિકારી છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સામેની તરફ પણ આપ જોઈ શકો છો પોલીસના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે સતત અહીંયા અવર જવર કરી રહ્યા છે અને મળતી માહિતી મુજબ જે કોઈ પણ અજાણ્યા યુવક યુવતીઓ જોવાય છે કે જે પોતાની ઓળખ છુપાવીને ક્યાંય પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરતા હતા, લગભગ 10 કરતાં વધુ યુવક યુવતીઓની અટકાયત પણ કરવામાં આવી છે. એટલે આપ જોઈ શકો છો બેરિકેડિંગના જે સાધનો છે તે ગોઠવવામાં આવેલા છે અને દૂર દૂર સુધી પોલીસના જે મોટા વાહનો છે, નાના વાહનો છે, તે પણ અહીંયા ખડકાયેલા છે. એટલે પોલીસના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સત્તાવાર રીતે આજના વિરોધ કાર્યક્રમને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને તેના કારણે પોલીસનો જે મોટો સ્ટાફ છે તે સતત એલર્ટ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે લાંબા સમયથી આ મુદ્દો વિવાદનું કારણ બનેલો છે ત્યારે સરકાર હવે આ મામલે નિર્ણય ક્યારે કરે છે અને આ લોકોની જે માંગ છે તે ક્યારે પૂર્ણ થાય છે. ગાંધીનગરથી કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા. તો વડોદરાની